तन्ना एज्युकेशनल कैम्पस गोंडल आपनु हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों, चलो अत्यार सुधी आपणे जे बधुं शीखी गया छीए ते हवे पाछू फरीथी रिपीट करवानुं छे अने तमने बधुं अमुक वस्तु आवडी गई छे बधा, बराबर। तो अहीं पहेलो प्रश्न छे के 59મો, 3 અઠવાડિયા બરાબર ખાલી જગ્યા દિવસ, તો 1 અઠવાડિયાના 7 દિવસ, તો 3ના કેટલા, તો 7 તેરી 21, હા વેરી ગુડ, તો અહીં આપણે 21 લખીશું। ત્યાર પછી અહીં 60મો, 4 વર્ષ બરાબર ખાલી જગ્યા મહિના, જો 1 વર્ષ છે, 1 વર્ષના કેટલા મહિના હોય, 12, જો રફમાં શીખવાડું 12, તો 4ના કેટલા, તો 12 ચોકુ 48, બરાબર। આ વસ્તુને ખાસ યાદ રાખવાની। પછી 61મો, 8 દિવસ બરાબર ખાલી જગ્યા કલાકો, તો 8 દિવસની કેટલી કલાક થાય, તો તમારે એ ગણવાની રહેશે, 1 દિવસની કેટલી કલાક હોય, હા તો 1 દિવસની કેટલી કલાક થાય, 24 કલાકે, તો આપણે શીખી ગયા બરાબર 1 દિવસની 24 કલાક, તો 8 દિવસની કેટલી, એટલે 24 × 8 કરવા ના બરાબર, એટલે 192 આવે, એટલે આપણે ખાલી જગ્યામાં 192 લખીશું બરાબર। હવે ત્યાર પછી 62મો જુઓ કે એપ્રિલ મહિના પછી તરત કયો મહિનો આવે, એપ્રિલ મહિના પછી તરત કયો મહિનો આવશે, એપ્રિલ પછી મે એટલે બી, ચાલો ત્યાર પછી પાછળનું પેજ ફેરવો। 63મો દાખલો જુઓ, જૂન પછીનો ત્રીજો મહિનો કયો આવે, સરસ સપ્ટેમ્બર, તો આમાં સી લખો અને તમારા જે ખાલી જગ્યા છે એમાં સપ્ટેમ્બર મહિનો લખો। પછી 64મો, 7મા મહિનામાં ખાલી જગ્યા દિવસ હોય છે, એ તમને આવડી ગયું, 7મા મહિનામાં કેટલા દિવસ હોય, 31 દિવસ, એટલે અહીંયા ડી લખો। પછી 65મો જુઓ, ડિસેમ્બરના ચાર મહિના પહેલાં ઓગસ્ટ મહિનો, એટલે અહીંયા ડી લખો બરાબર। પછી અહીં 2 કલાક 66મો દાખલો જુઓ, 2 કલાક 10 મિનિટ પ્લસ 2 કલાક 20 મિનિટ, તો પહેલાં મિનિટે મિનિટનો સરવાળો કરો અને કલાકે કલાકનો સરવાળો કરો, તો 2 અને 2 કેટલા થયા, 4 કલાક। પછી મિનિટ જુઓ, 10 અને 20, એટલે 10 ને 20 30 મિનિટ બરાબર, તો એ ક્યાં આપ્યું છે બાળકો, એને ગોતો, હા સીમાં, તો અહીં સીની ખાનામાં સી કરો। ત્યાર પછી અહીં કલાક કાંટાનું સ્થાન, મિનિટ કાંટાનું સ્થાન અને સમય બરાબર તમારે નથી લખવાનું, 7 વાગ્યા તો કલાક કાંટો 7 ઉપર હોય, મિનિટ કાંટો 12 ઉપર હોય અને સમય કેટલો થયો હોય, 7 બરાબર, આ રીતે આપણે લખવાનું છે। 12 વાગ્યા હોય તો કલાક કાંટો 12 ઉપર હોય અને મિનિટ કાંટો પણ ક્યાં હોય, 12 ઉપર, ને આ રીતે 12 વાગ્યા। પછી 2:30, જો ખાસ સમજો, એટલે કલાક કાંટો 2 ઉપર હોય, મિનિટ કાંટો 6 ઉપર હોય અને 2 અને 30 એટલે 2:30। પછી 3:15 એટલે કલાક કાંટો 3 ઉપર, પછી મિનિટ કાંટો 3 ઉપર અને 3:15 એટલે 3:15, આપણે શીખી ગયા। 4:30 એટલે 4 મોટો કાંટો છે, કલાક કાંટો એ 4 ઉપર, મિનિટ કાંટો છે એ 6 ઉપર અને 4:30 છ ઉપર મોટો કાંટો એટલે કે મિનિટ કાંટો હોય ત્યારે 30 મિનિટ ગણવાની, આ રીતે આપણે સમય બધું જોતા શીખી ગયા। ચાલો ત્યાર પછી આગળના દાખલા જોઈએ। અહીં 68મો દાખલો, વિનય 7:30 PM, પીએમ એટલે બપોર પછીનો સમય, અને 9:45 PM સુધી ટીવી જોવે છે, તો કેટલો સમય, તો મેં તમને કીધું હતું ને કે આપણે પહેલાં સૌ પ્રથમ કલાક લખવાની પછી મિનિટ લખવાની। પછી બાળકો હંમેશા યાદ રાખવાનું કે આટલા સમયથી આટલા સમય સુધી કામ કર્યું, તો હંમેશા પહેલાં પછીનો સમય લેવાનો, એટલે બીજી રકમ છે એ કેટલી છે, 9:45, તો એમાંથી 7:30 બાદ કરવાની, 7:30 બાદ કરશો એટલે ખબર પડશે કે અમિત છે એ કેટલો સમય ટીવી જોવે
છે પાટના પાંચ ચારમાંથી ત્રણ જાય તો એક અને નવમાંથી સાત જાય તો બે અહીં તમારે જ્યાં પીએમ છે એ લખવું હોય તો લખી શકો ટીવી જોયે છે બરાબર અહીં પીએમ પછી અહીં આપણે શું દર્શાવ્યું તો કે વિનયે કેટલો સમય ટીવી જોયું તો આપણે અહીં લખવાનું કે વિનયે અહીંયા લખી નાખો સાઈડમાં તોય ચાલશે વિનયે બે કલાક પંદર મિનિટ સુધી ટીવી જોયું હંમેશા યાદ રાખવાનું કે પછીનો સમય ઉપર લખવાનો અને પહેલાંનો સમય નીચે લખવાનો તો જ બાદબાકી થશે ચાલો ત્યાર પછી અને ઓરિજિનલ સમય છે એ પણ મળશે ત્યાર પછી ઓગણસિત્તેરમો દાખલો જુઓ છગડે અહીંયા ઓગણસિત્તેર અજયનો પરીક્ષાનો સમય 11:30 તો એમ એટલે સવારે અને 1:30 પીએમએ પૂર્ણ થાય તો અહીં 1:30 છે એ પીએમ છે ત્યાં સુધી શું છે અજયનો પરીક્ષાનો સમય શરૂઆત થાય બરાબર પરીક્ષા છે એ 1:30 સુધી ચાલશે 11:30 શરૂઆત થાય અને 1:30 પૂર્ણ થાય એટલે 1:30 સુધી પરીક્ષા ચાલશે બરાબર પછી પૂરી ક્યારે થઈ 11:30 શરૂઆત થઈ સોરી 11 AM એથી પરીક્ષા શરૂ થઈ હવે તમારે જોવાનું નોંધવાનું ખાસ કે 11:30 થી 12:30 એટલે કેટલી કલાક થઈ 1 કલાક પછી 12:30 થી 1:30 બીજી કલાક બરાબર એટલે કુલ કેટલી કલાક થઈ 2 કલાક કેટલી થઈ 2 કલાક એટલે કુલ 2 કલાક પરીક્ષા ચાલશે એ રીતે 70મો દાખલો જુઓ કે નેહા બહેનપણી સાથે બજારમાં 5:30 PM એટલે બપોર પછીના 5:30 વાગે ગઈ અને શાકભાજી 15 મિનિટ લેતા થઈ પાણીપુરી ખાતા 20 મિનિટ થઈ તો બજારમાં એને કેટલો સમય ગુજાર્યો તો તમારે અહીંયા જુઓ કે પહેલાં તો શું તો બજારમાં ક્યારે ગઈ ને હા 5:30 5:30 ને હા 5:30 PM બજારમાં જાય છે બરાબર પછી શાકભાજી લેતા કેટલો સમય લઈ ગયો એ જુઓ શાકભાજી લેતા તો ક્યારે ગઈ હતી 5:30 + 15 = 5:45 એનો સરવાળો કરવાનો બાળકો 5:30 શરૂઆત થઈ હતી બરાબર ઘરેથી નીકળી હતી બજારમાં જવા માટે પાણીપુરી 15 મિનિટ છે એ શાકભાજી લેતા થઈ એટલે એનો સરવાળો કરો એટલે 5:45 થઈ તો હવે પાણીપુરી ખાધી એને ન્યાય એને 20 મિનિટ ગાળી કેટલી 20 મિનિટ તો 5:45 છે એમાં 20 મિનિટનો ઉમેરો કરો એટલે 6:05 મિનિટ થશે 6:05 મિનિટ તો બજારમાં વિતાવેલો સમય તો ને હા એ બજારમાં કેટલો સમય વિતાવ્યો બજારમાં વિતાવેલો સમય જો આ સમજો બજારમાં વિતાવેલો સમય બરાબર 15 મિનિટ શાકભાજીની 20 મિનિટ પાણીપુરીની એટલે 35 મિનિટ બજારમાં એને વિતાવી કેટલી મિનિટ વિતાવી 35 મિનિટ એટલે બજારમાં 35 મિનિટ વિતાવીને હાએ અને બજારમાંથી જ્યારે નીકળી બજારમાંથી નીકળી હતી ત્યારે કેટલા વાગ્યા હતા એ તો આપણે ગણી લીધું કે બજારમાંથી નીકળી ત્યારે
छने पांच मिनिट थई हती। जो विद्यार्थी फरी बाळको हूँ आ दाखलो छे ए फरीथी समझावू छूं के नेहा पांच ने तीस एटले साढ़ा पांचे बजार में जाए छे, बराबर पंदर मिनिट छे ए शाकभाजी लिए छे एटले पांच ने पिस्तालीस थाय छे, पछी वीस मिनिट पाणीपुरी खाए छे एटले छ ने पिस्तालीस थाय छे, तो एने बजार में कुल केटलो समय वितायवो तो के पंदर ने वीस एटले पैंतीस मिनिट, अने पाछी बजारे थी જ્યારે પાછી નીકળે છે ત્યારે કેટલા વાગ્યા હોય છે તો કે છ ને પાંચ મિનિટ। ચાલો ત્યાર પછી સામેનું પેજ જુઓ। ચાલો એકોતેરમાં દાખલો જુઓ। બે મિત્રો મુંબઈ ફરવા માટે એક મે બે હજાર અઢારથી આઠ મે બે હજાર સુધી રહે છે તો તેને કેટલા દિવસ મુંબઈમાં રહ્યા? જો પહેલી તારીખથી મે જ મહિનો છે ને આઠ તારીખ સુધી, બરાબર એટલે આઠ દિવસ। આ તો તમને આવડે છે અને આવડી પણ ગયું। હવે બાર તારીખ પાંચમો મહિનો બે હજાર અઢાર એટલે બાર મે બે હજાર અઢાર પણ લખી શકાય, હા લખી જ શકાય ને, પાંચમો મહિનો મે મહિનો હોય એટલે। પછી સૂર્ય આથમવાના સમય માટે એએમ કે પીએમનો ઉપયોગ થાય? તો સૂર્ય આથમવાના સમય માટે પીએમનો ઉપયોગ થાય, ખાલી આમ લખી નાખો પીએમનો ઉપયોગ થાય। અને તમે એમ પણ લખી શકો કે સૂર્ય આથમવાના સમય માટે પીએમનો ઉપયોગ થાય। અહીં ચિમોતેરમો દાખલો, પાંચ ને ત્રીસ એટલે સાડા પાંચ પીએમ ને સત્તર ને ત્રીસ કલાક પણ લખી શકાય, હા જુઓ એ પણ મેં તમને શીખવાડ્યું હતું કે પાંચ એટલે હા મેં સત્તર આવે એટલે સત્તર ને ત્રીસ પણ લખી શકાય। પછી પંચોતેરમો દાખલો જુઓ, ચોવીસ કલાકની ઘડિયાળનો ઉપયોગ ક્યાં ક્યાં જોવા મળે છે? એ તો હવે આપણને ખાસ ખબર પડી ગઈ ચોવીસ કલાકની ઘડિયાળનો કે રેલવે સ્ટેશન જોયું છે ને બાળકો, રેલવે સ્ટેશન પર, પછી બસ સ્ટેન્ડ પર, પછી એરપોર્ટ પર, વિમાન મથક, એ આપણે ગુજરાતીમાં વિમાન મથક લખી શકીએ અને એરપોર્ટ પણ તમે લખી શકો। આવી રીતના ઘણી બધી જગ્યાએ અલગ અલગ આ ઘડિયાળનો ઉપયોગ થાય છે, તમારે બે ત્રણ લખી નાખવાનું, બરાબર। ચાલો હવે આપણે અહીં આ ચેપ્ટર છે એ પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો। ચાલો ત્યાર પછી આપણે પાઠ્યપુસ્તકનું હવે પછી નવું ચેપ્ટર પાંચમું છે એની શરૂઆત કરીશું। સારા અક્ષરે વ્યવસ્થિત લખજો। જય મામાદેવ।